નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુંડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જીરુના પાકમાં જ્યારે વાત થતી હોય અને ખૂબ સરસ મજાનું જીરુનો અહીંયા પ્લોટ છે જેની નીચેથી ફૂટ બહુ સારી છે, કરમરિયા અવસ્થાએ જીરું પહોંચી ગયું છે અને ફ્લાવરિંગ તમે વિડીયોમાં જોઈ શકો, ખૂબ સારું બંધાણું છે અને લગભગ મોસ્ટ ઓફ કહી શકાય કે ઓર્ગેનિક વેમાં આ જીરુનું અત્યાર સુધી પાલન પોષણ થયું છે, ત્યારે આ ઓર્ગેનિક જીરાને અહીંયા સુધી પહોંચાડવામાં ખેડૂત મિત્રની કેવી મહેનત છે અને એમણે શું શું ટ્રીટમેન્ટ કરી છે એના વિશે પૂરેપૂરી વાત કરવી હોય તો સૌપ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈ લઈએ. આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ છે વિઠ્ઠલભાઈ હિરજીભાઈ વસોયા, ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. હું છેલ્લા 10 વર્ષથી કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ કેન્દ્ર એક અહીંયા ચલાવું છું અને ખાતરનું પણ અહીંથી વર્મી કમ્પોસ્ટનું વેચાણ છે. બરાબર છે. તો વિઠ્ઠલભાઈ, આપણે આ વર્ષે કેટલા વીઘામાં જીરુનું વાવેતર છે? મેં આ વર્ષે 4 વીઘામાં જીરાનું વાવેતર કર્યું. અને જીરાની કઈ વેરાયટી વાવેતર માટે પસંદ કરી? વસન કરી એ જીરી, જે રાજસ્થાની જીરી કહેવાય. હા હા, એ મેં પસંદગી કરી છે. રાજસ્થાની જીરી છે. બરાબર. આનું 1 વીઘા પ્રમાણે આપણે બિયારણનો કેટલો ઉપયોગ થયો હતો? બિયારણનો આમાં માનો ને કે 1.5 કિલો જેવું થયું હતું. બરાબર, 1 વીઘે 1.5 કિલો. બરાબર છે. અને ત્યારબાદ જ્યારે ખાતરની વાત હોય, પાયામાં કઈ પ્રકારના ખાતર આપ્યા અને ત્યારબાદ ઉપરથી કઈ રીતે આપ્યું? પાયાના ખાતરમાં સાહેબ કે વર્મી કમ્પોસ્ટ આપણે અહીંયા ઘરનું જ છે, એટલે 300 થી 350 કિલો જેવું વર્મી કમ્પોસ્ટ, અથવા તો વર્મી કમ્પોસ્ટ નો કોઈને વાપરવું હોય બરાબર તો કોહવાઈ ગયેલું સાણિયું ખાતર કે જે 2 વર્ષ જૂનું હોય એ ખાતર વાપરી, એરંડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, બરાબર, એ વાપરી અને પણ સારા એવા પરિણામ મેળવી શકે. બરાબર. એટલે અત્યારે આપણે આમાં શું શું આમાં વર્મી કમ્પોસ્ટ નાખેલું છે. કેટલું નાખ્યું છે? 300 કેજી. પોણા 2 મહિનાનું જીરું છે. બરાબર. અને ત્યારબાદ કોઈ ખાતરોનો ઉપયોગ કર્યો છે? આ ખાતરોનો ઉપયોગ ફૂગ માટે મેં લીમડો પાયેલો છે અને એકવાર જીવામૃત છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો સ્પ્રે મારીએ છીએ અને પેલું 1500 PPM નીમ તેલ આવે એના પણ 2 થી 3 રાઉન્ડ મારેલા છે. બરાબર. અને બસ એ વસ્તુ જ કરેલી છે. બરાબર. ત્યારબાદ કોઈ ફૂગનાશક કે કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ આ જીરામાં કર્યો છે? એમાં નથી કરેલો. તો 100% આ જીરાને ઓર્ગેનિક જીરું એવું તમે નામ આપી શકો? નહીં, ઓર્ગેનિક જીરું હું 4 વર્ષ સુધી મારી જમીનની અંદર ઓર્ગેનિક કરું. બરાબર. પછી આ 1st વર્ષ છે એટલે ઓર્ગેનિક એવું નામ ના આપી શકું. બરાબર. 4 વર્ષે મારે સંપૂર્ણ જમીન, મારે જમીનની અંદર કાર્બનનો રેશિયો એ વધી જાય. બરાબર. પછી કે કાર્બન વધવાથી બરાબર છોડની જે હ્યુમિડિટી છે એ વધી જાય, રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, ગાયનું ગોબર વધુ વાપરવાથી એ છોડ તંદુરસ્ત રહે, જેટલો છોડ તંદુરસ્ત એટલો રોગ જીવાત એને ઓછી લાગે છે. બરાબર છે. તો આ વર્ષે જે આપણે કર્યું આમાં કોઈ પણ ફૂગનાશકોનો કે કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કોઈ ઉપયોગ કરેલો નથી, માત્ર જે વર્મી કમ્પોસ્ટ છે. ત્યારબાદ એક વખત લીમડાનો અર્ક પાયો અને ક્યારેક વર્મી ઓસ પણ એકવાર પાયેલું છે, જે અળસિયાનો નિતાર નીકળે એને વર્મી ઓસ કહેવામાં આવે છે. બરાબર. એનો પણ 1-2 વાર અમે ઉપયોગ કરેલો. બરાબર. એટલે કે વર્મી ઓસ્ટ, વર્મી કમ્પોસ્ટ, નીમ ઓઇલ, ત્યારબાદ લીમડાનો જે આપણે અર્ક પાયો, લીમડાનો અર્ક, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જીરું અત્યારે પાક્યું છે અને ખૂબ સારામાં સારું ટનાટન તમે નીચેથી જ અહીંયા ફોકસ કરીને જુઓ તો મૂળથી જ, એટલે કે થડિયાથી જ ખૂબ જાડું અને ખૂબ સારી ફૂટ ધરાવતું આ જીરું છે. અહીંયા ખૂબ સરસ કરમરિયાનું બંધારણ થયું છે. આખા જીરાના પ્લોટમાં જુઓ તો તમને ક્યાંય પણ કોઈ ડાઘ નથી જોવા મળતો. એટલે કે એક વસ્તુ તો સાબિત થાય કે સિસ્ટમિક પદ્ધતિથી જો ચાલવામાં આવે, વ્યવસ્થિત એના સમયે ઓર્ગેનિક દવાઓનો પણ છંટકાવ અને પાયામાં ઓર્ગેનિક ખાતરોનો વ્યવસ્થિત જો ઉપયોગ કર્યો હોય તો વગર દવાએ, વગર કેમિકલ દવાના ઉપયોગે પણ ખૂબ સારા જીરા જેવા સેન્સિટિવ પાકનું પણ ઉત્પાદન લઈ શકાય. બરાબર ને વિઠ્ઠલભાઈ? વિડીયોના અંતમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈ તમારો સ્પેશિયલ એવો સંદેશ? ઓર્ગેનિક ખેતી કરવાવાળા ખેડૂતોને એ સંદેશ કે કાંઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો કૃષિ જીવન તાલીમ કેન્દ્રનો સંપર્ક સાધે. બરાબર. અળસિયાનું ખાતર જોઈતું હોય. બરાબર. પણ ખેતીલક્ષી એવું નહીં કે અળસિયાના ખાતર વિશેની જ માહિતી નહીં, પણ ખેતીલક્ષી કોઈ પણ માહિતી જોઈતી હોય. બરાબર. ગમે ત્યારે મારો નંબર હું આપી
આપી દઉં છું, 81-60-33-57-10 બરાબર, ફરી વાર બોલું છું, 81-60-33-57-10 ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. જય ગૌ માતા. અને વિઠ્ઠલભાઈ, આપણું આ જે કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ યુનિટ છે એનું લોકેશન શું? એનું લોકેશન ફક્ત ને ફક્ત કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ મેપમાં જઈ અને કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ એટલું લખશે એટલે લોકેશન આવી જાય. બરાબર. ઘોઘાવદર ગામની કાંઈ નહીં, ફક્ત ને ફક્ત કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ એટલું જ લખવાનું. બરાબર છે, ત્યાં લોકેશન મળી જશે. બરાબર છે. આપને પણ જો ઓર્ગેનિક ખેતીમાં વધુ ઇન્ટરેસ્ટ હોય અને આપણી આજુબાજુના ખેડૂતો પણ જો આ બાજુ વળતા હોય તો આ વિડીયોની લિંકને દરેક એક ખેડૂત મિત્ર સુધી શેર કરજો કે પોતાના ખેતરમાં જે થોડું તો થોડું પણ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે, જે રસાયણ મુક્ત ખેતી તરફ વળીએ છીએ અને ઓછા ઝેરવાળું એટલે કે ઝેરમુક્ત ખોરાક બનાવીને આપણે આપણા પરિવારને સારું સ્વાસ્થ્ય પૂરું પાડવાની જે આ મુહિમ છે, આપણા માનનીય આચાર્ય દેવવ્રતસિંહ રાજ્યપાલ છે એમની જે આ મુહિમ છે એને આગળ ધપાવવામાં એક ડગલું આગળ વધીએ. ત્યારબાદ આપને કોઈ પણ ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય, પાક ઉત્પાદન કે રોગ જીવાતનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 91-041-35-11-3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.